नहीं थाय जाते कोई नी परवानगी वगर आ उद्घाटन कर्यु लोगों ने जवा मार सौथी पहला तमे एवं कीधु के कई नहीं था थ्यू तमे उद्घाटन करीने लोगों ने आमंत्रण आप्युं तमे जाओ फरवा माटे अमे आ खोली नाखीए छे आ बे पुरावा आडावरा नाना माणसो ने एफआईआर मां जे नाम मैं वाचन जोया એમાં મને ગુજરાત સરકારની પોલીસની દયા આવે છે. તમે 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 શું કરી રહ્યા છો? આ તમે કોને બચાવી રહ્યા છો? કોના કહેવાથી દીવા જેવું છે કે જેને કીધું જાઓ અંદર કોઈ વાંધો નહીં, ઉદ્ઘાટન કરે છે તો એમાં એને કરો ને, જેને નગરપાલિકાએ આપ્યું એમને એરેસ્ટ કરો, એમના ઉપર કેસ કરો. આ ચોખ્ખું છે. આમાં નાના માણસો ટિકિટ ફાડનાર કે વોચમેન કે ચોકીદાર જવાબદાર ન હોઈ શકે. આખા બ્રિજની ઘટનામાં લગભગ સાંજે 6:15-6:30 વાગે આ બન્યું. બ્રિજ વચમાંથી તૂટ્યું. વચમાંથી તૂટવાનું કારણ જે સ્લીપર હતા બધા લાકડાના એને રિપ્લેસ કર્યા આ લોકોએ, અને એલ્યુમિનિયમ કે સ્ટીલ કે જે ઉપયોગ કર્યો હોય એને. સ્વાભાવિક છે કે છેડાથી જેમ જેમ આવે એમ પુલ વધારે ઝૂલે અને બંને બાજુથી વધારે વજન વચમાં આવવાથી વચમાંથી બ્રિજ તૂટ્યો. બંને છેડાથી નીચે જ પડે વચમાં પાણીમાં, સાઈડમાં પડવાનો સવાલ નથી. પાણીમાં પથ્થર નહોતા, ડાઈ મારો તો કાદવ કે પથ્થર તમે ડાઈ મારો તો માણસ પડે તો ચિત્તો પડે કે આમ પડે કે તેમ પડે તો એને પડવું નથી પણ પડ્યો. અને એ રીતે આ આખું જે બન્યું એમાં એક કલાક સુધીમાં જે લોકો બચા પડ્યા મરી ગયા એમાં કોઈ સરકારની મહેરબાની ક્યાંય નહોતી તપાસ કરવાની. નીચે કોઈ બોટ નહોતી, નહોતું કોઈ બીજી વ્યવસ્થા નહોતા, કોઈ આ વોચમેન કે આમાં ધ્યાન રાખો બધાએ. આ તો બાજુમાં મુસ્લિમ લોકો તરવૈયા જે હતા જાતે એમાં પડ્યા અને લોકોને બચાવ્યા. અને આ પાણીમાં લાંબુ કંઈ નથી, બ્રિજ લાંબો હોઈ શકે 4-5 ફૂટ પહોરો, માની લો તમે 50 ફૂટ પહોરા, બોડી પડે તો એટલામાં જ પડે. એટલે બીજા દિવસે એવું ગયા ત્યારે બોટ બધી ફરતી હતી, એ બધું લોકોને બતાવવા માટેનું હતું. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિધિ હતી તો રાત્રે કોઈ ત્યાં કંઈ હતું જ નહીં, લોકો પોતાના હાથે બચાવે બચાવ લોકોએ બચાવ્યા, મરી ગયા. એ આ મેન મેન ડિઝાસ્ટર, આમાં આમાં કુદરતની હોનારત નથી, આ આ માણસ સર્જિત હોનારત છે. અને માટે જ એને ઓનરેબલ હાઈકોર્ટે માનવ સર્જિત હોનારતના જે કંઈ કલ્પ્રિટ લોકો હોય એના ઉપર લીગલી એક્શન લેવા જોઈએ. અને